रशिया युक्रेन युद्ध की असर भारतीयों थी कारण घना भारतीय विद्यार्थी युक्रेन अभ्यास अर्थे गया जो कि युक्रेन में फसायेला विद्यार्थियों ने सुरक्षित भारत लावा मोदी सरकारे ऑपरेशन गंगा शुरू करू छे जेमा हंगेरी थी एरलिफ्ट करायेला विद्यार्थियों में नवसारी बे विद्यार्थिनीओ घरे आवता परिवारजनों में खुशी जोवा मळी हती। युक्रेन में युद्ध फाटी निकलता भारतीय विद्यार्थियों युक्रेन अलग अलग शहरों में फसाया छे जेमा पश्चिम युक्रेन में हजी युद्ध की स्थिति हळवी छे परंतु मार्शल लॉ लागवाने कारण विद्यार्थी कर्फ्यू की स्थिति में रहू पड़ू थूं त्यारे नवसारी बिलीमुरानी मेशवा गज अने चिखलीना खेरगाम रोड पर रहती 25 वर्षीय राबिया शेख घरे परत फर्या छे। युक्रेन थी सुरक्षित फरेली राबियाए त्यानी स्थिति वर्णवी हती। उजहोरर नेशनल मेडिकल कॉलेज में एमबीबीएस की डिग्री ने छेला 3 महीना ज बाकी हता ने युद्ध फाटी निकलता भयनो माहौल हतो। अमारा कॉलेज ना कॉन्ट्राक्टर डॉक्टर अमरिंद्र ढिल्लो ने भारतीय विद्यार्थियों माटे बस करी हती जेमा युक्रेन ड्राइवर की मदद थी हंगेरी पहुंचा था ज्यादा भारतीय दूतावास की मदद थी दिल्ली पहुंचा और त्यांथी गुजरात सरकार की मदद थी घरे परत फरी छू। राब्यानी माताए दीकरी सुरक्षित घरे आवी ए कुदरतनी कृपा छे। मने विश्वास हतो के अल्लाह एने काई थवा ना दे अने आजे मारी दीकरी घरे पहुंची छे जेनी मने घणी खुशी छे। હું રાબિયા તૌફિકભાઈ શેખ છું, ચીખલીની રહેવાસી છું અને હું યુક્રેન સપ્ટેમ્બરમાં ગઈ હતી અને અત્યારે ત્યાં વોરની સિચ્યુએશન આવી ગઈ તો હું અત્યારે 6th યરમાં ત્યાં લાસ્ટ યર મારું એમબીબીએસનું હતું અને વોરના લીધે અમારે પાછું આવવા પડ્યું તો અમારે ત્યાં જે કોન્ટ્રાક્ટર છે જે ભારતીય છે અને એમણે અમને 5 બસો કરી આપી હતી, અમે 240 જણ હતા અને ડ્રાઈવર પણ યુક્રેનિયન હતા, 65 યર્સ એજના હતા અને એમણે બહુ સાથ અને સહકાર આપ્યો, એમણે અમને હંગરી બોર્ડર પર છોડી દીધા હતા અને ત્યાંથી અમને ઇન્ડિયન એમ્બેસી લેવા આવી હતી હંગરીમાં અને ત્યાંથી પછી હંગરી એરપોર્ટ લઈ ગયા હતા જે 4 કલાકના ડિસ્ટન્સ પર હતું અને હંગરી એરપોર્ટથી અમારી દિલ્હીની ફ્લાઇટ હતી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ફ્રીમાં કરી આપી હતી અને કેબિનેટ મિનિસ્ટર આવ્યા હતા દિલ્હી એરપોર્ટ પર અમને પિકઅપ કરવા માટે, વેલકમ કરવા માટે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અમને ગુજરાત ભવન લઈ ગયા હતા ન્યૂ દિલ્હીમાં, અમે ત્યાં એક દિવસ સ્ટે કર્યો અને અમને ટ્રેનની ટિકિટ્સ પણ કઢાવી આપી હતી જે પણ જે ફ્રી ઓફ કોસ્ટ હતી અને પછી અમે રેલવે સ્ટેશન પણ અમને મૂકવા આવ્યા હતા એ લોકો અને અમે બહુ સેફલી સુરત આવી ગયા છે અને વી આર વેરી હેપી to see our family back and like whole India was praying for us so it was really good and we were very grateful for to all of you. Government the message છે ગવર્મેન્ટ ને હું હમ્બલ રિક્વેસ્ટ કરું કે હજી પણ જે મારા દોસ્તો સુમી ખારકીઓ અને કીવમાં જે ફસાયા છે એ લોકોને વહેલેથી વહેલે કાઢે અને રોમાનિયા સ્લોવાકિયા હંગરી બોર્ડર પર પહોંચાડે અને ત્યાં વધારે ને વધારે ફ્લાઇટ્સો મોકલે જે અત્યારે 2 જ ફ્લાઇટ આવતી છે એને વધારે મોકલે અને જલ્દીથી જલ્દી એ લોકોને કાઢે કેમકે સિચ્યુએશન ત્યાં બહુ ખરાબ છે, એ લોકોને ખાવાનું પણ નથી મળતું, એ લોકો મેટ્રોમાં સુવે છે -10 ડિગ્રીઝ, લાઈક વી કાન્ટ સર્વાઈવ ધેર એન્ડ દે આર ઓલ્સો પેનિક એન્ડ યા આઈ રિયલી રિક્વેસ્ટ ધેમ. હફીઝા તૌફિક શેખ. કેવું લાગે છે દીકરી ઘરે છે? હા, સારું લાગે છે, ઘરમાં ખુશી આવી ગઈ છે અને અમે બહુ ટેન્શનમાં હતા. ત્યાંની સ્થિતિમાં એવું હતું કે 15 દિવસ પહેલાં તો બહુ સરસ વાતાવરણ હતું કે યુદ્ધ નહીં થશે, પણ પછી 1 વીક પહેલાં મારી સાથે જે વાત થઈ ને તો એણે કીધું કે આ તો બહુ ખરાબ પરિસ્થિતિ અને કર્ફ્યુ મુકાઈ ગયો, હવે અમારાથી નીકળાય એવું નથી. તો હવે કુદરતની કૃપા કે હવે મારી બેને બી મને મેસેજ કર્યો કે ટીવીની અંદર આવે છે બહુ યુદ્ધવાળું ચાલે, આ બંધ થાય એવું નથી, તો તમે તાત્કાલિક એને બોલાવી લેવો. એટલે અમદાવાદ દ્વારા બોલાવવા માટે મેં ફોન બી અને અમદાવાદ લગાવ્યો, પણ પછી મારે ભાણેજે બી બહુ કોશિશ કરી, હવે કુદરતની કૃપાથી મારી છોકરી એણે બી બહુ કોશિશ કરી અને આવી ગઈ. કેવું લાગે છે ઘરે આવી ગઈ છે? ઘરે આનંદની લાગણી છવાઈ ગઈ. હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ શહેરોમાં ફસાયા છે જેમાં પશ્ચિમ યુક્રેનમાં હજી યુદ્ધની સ્થિતિ હળવી છે ત્યારે સરકાર તમામ પ્રયાસો કરી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ થઈ રહી છે. પરિમલ મકવાણા, હિન્ટીવી ન્યૂઝ, નવસારી.